લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, દર શનિવારે આપણે જે વાર્તા સાંભળીએ ને એ વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આજની વાર્તા ખરેખર બહુ સરસ છે, આજનો વિષય પણ બહુ સરસ છે. માણસ પ્રેમ કરે છે પણ પ્રેમની રીત નથી જાણતો, પ્રીતની રીત નથી જાણતો. એકતરફી વાતો આવે ને ત્યારે આ વસ્તુ આગળ નથી ચાલતી, એની પર માણસે ધ્યાન આપવું જોઈએ. ઘણા બધા બહુ મોટા મોટા દાવા કરે, સમય આવે ત્યારે ભાગી જાય. પ્રેમમાં તમારો ભરોસો સામેના પાત્ર પર કેવો છે, કેટલો છે, કઈ રીતનો છે, તમારા મનમાં એ માટેની શ્રદ્ધા કેટલી, એની પર ટકેલો છે. આપણે ઘણી વખત આ બધી વાતો કરીએ જ પણ આપણામાં જ એટલું ધૈર્ય નથી હોતું કે આપણે એને નિભાવી શકીએ, જાણી શકીએ, વિચારી શકીએ. પ્રેમમાં છે ને બહુ બધી રીતો છે, ઘણી બધી એવી રીત છે, અને એ રીતો આપણને ખબર હોય તો ચોક્કસ આપણે એક જેને કહીએ ને સ્વચ્છ પ્રેમ, એમ શુદ્ધ પ્રેમ, એ કરી શકીએ. વાસના તો દુનિયામાં ભરેલી છે મિત્રો, પ્રેમ કરવાની રીત અલગ અલગ છે. કોણ કઈ રીતે પ્રેમ કરવા માંગે છે એ પ્રેમી જ નક્કી કરી શકે છે ને, બાકી તો કોણ કરી શકે. જીવન બહુ જ મહત્ત્વની જગ્યા પર આવીને અટકી જાય છે. ઘણા બધા એવા લોકો છે કે જે વાત બહુ બધી અલગ કરે છે અને કામ અલગ કરે છે, ને પ્રેમમાં આ વસ્તુ નથી ચાલતી, એને પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. ઘણી વખત આપણે સામેના પાત્ર માટે કંઈક કરવાની વિચારધારા રાખીએ જ, પણ એ વિચારધારા અમુક સમય પછી બદલાઈ જાય છે, એ ફંટાઈ જાય છે, ત્યારે પ્રેમ મરી પરવારે છે ને, એ નહીં હોવો જોઈએ. ઘણા બધા એમ કહે કે ભાઈ હું તો આમ કરીશ તો આમ થશે, ને આમ કરીશ તો ઝેર ખાઈ જઈશ, ને આમ થઈ કંઈ નથી થતું. ચાર દિવસ પછી નવું પાત્ર લઈને ફરતા થઈ જાય છે, જોયેલા છે મેં કિસ્સા. આને પ્રેમ નહીં કહો, આ વસ્તુ પ્રેમ નથી. તો આજની વાર્તા છે ને, આજની વાર્તા આની પર ટકેલી કે એક પ્રેમી પોતાના પ્રેમ માટે એને કેવો વિચાર આવ્યો, એને શું એને અમલમાં મૂક્યું. કારણ કે પ્રેમ કરવાની રીત એ પ્રેમી જ જાણે, અને પ્રેમી જ એને વાસ્તવિકતામાં મૂકી શકે. તો મિત્રો, એક શહેરમાં એક કોલેજ હતી, એમાં એક છોકરો એક છોકરી બે સાથે અભ્યાસ કરે, બંને વચ્ચે બહુ સારી મિત્રતા હતી. ઘણો લાંબો સમય બે જણાએ સાથે અભ્યાસ કર્યો, સાથે વિતાવ્યો, અને ધીરે ધીરે આ મૈત્રી પ્રેમમાં પરિવર્તિત થઈ. હવે એક સમય એવો આવ્યો કે બંને એકબીજા વગર રહી નહોતા શકતા. કોલેજનું ભણતર પૂરું થયું અને બંને જણાએ પોતપોતાના ઘરે વાત કરી, ઘણી બધી આનાકાની થઈ, માથાકૂટ થઈ, ઘણી બધી મિટિંગો થઈ, પછી બંને પરિવાર બંનેના લગ્ન માટે માની ગયા. છોકરાએ હજુ વધુ અભ્યાસ માટે પરદેશ જવું હતું, એને સ્કોલરશીપ મળેલી હતી, અને બંને એવું નક્કી કર્યું કે અત્યારે આપણે સગાઈ કરી લઈએ. અને સગાઈ કરી લીધી, સગાઈ કર્યા પછી થોડા સમયમાં છોકરો ભણવા માટે પરદેશ ચાલી ગયો. છોકરો પરદેશ ગયો પણ રોજ સાંજે ફોન પર પોતાની જે પ્રેયસી હતી, ભવિષ્યની જે પત્ની હતી, એની સાથે રોજ એ ફોન પર વાત કરતો હતો. અને આ ઘટનાક્રમ થોડા દિવસ ચાલ્યો. એક દિવસ છોકરીને એક એક્સિડન્ટ થયો, એનો જીવ તો બચી ગયો પણ એ છોકરી
બોલી નહોતી શકતી, હવે એની જીભ ચાલી ગઈ. અને બધી તપાસ પછી ડાક્ટરોએ એવો નિર્ણય આપ્યો કે ભાઈ આ છોકરી હવે જિંદગીમાં ક્યારેય બોલી નહીં શકે. તે દિવસે રાત્રે ફોરેનથી પેલા છોકરાના ઘણા બધા કોલ આવ્યા, પણ એનો જવાબ કોણ આપે? છોકરાએ અલગ અલગ રીતે એ છોકરીનો સંપર્ક કરવાની કોશિશ કરી, પણ સંપર્ક ન થયો. આ બાજુ છોકરીએ પોતાના પિતાને એક કાગળ પર લખીને સમજાવ્યું કે મારી આ પરિસ્થિતિ છે, હું આ છોકરાનું જીવન બરબાદ નથી કરવા માંગતી. કારણ કે છોકરો બોલે છે, વધારે બોલે છે, અને હું એની સાથે વાત ન કરી શકું તો જીવન કેવી રીતે પસાર થશે અમારું? તો છોકરીના કહેવાથી પિતાએ શહેર બદલી નાખ્યું, બીજા શહેરમાં રહેવા ચાલી ગયા. અને છોકરીએ પોતાની બહેનપણી મારફતે છોકરાને એવું કહેવડાવી દીધું કે ભાઈ તું કોઈ નવું પાત્ર શોધી લે, તારું નવું જીવન સાથી શોધી લે. થોડા દિવસ છોકરાએ ખૂબ બધા કોલ કર્યા અને થોડા દિવસ પછી કોલ આવતા બંધ થઈ ગયા. હવે છોકરીને એવું લાગ્યું કે આ છોકરો ધીરે ધીરે મને ભૂલી ગયો. છોકરી આ બાજુ છોકરાને યાદ કરીને રોજ રડતી હતી. એકાદ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો. એવામાં એક દિવસ એ છોકરીની એક બહેનપણીએ આવીને એવું કીધું કે પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે અને એના લગ્નની કંકોત્રી મને મળી છે. અને આ સાંભળતા છોકરીની આંખમાં આંસુ આવી ગયા. એને કીધું કે આ છોકરો મને સાવ ભૂલી ગયો, એને એક પણ વખત મને મળવાનો વિચાર ન આવ્યો. શું પ્રેમ આવો હોય? આવો વિચાર કરતાં કરતાં એને પેલી એની બહેનપણી પાસેથી લગ્નની કંકોત્રી લીધી અને વાંચી, અને વાંચતા જ એને આશ્ચર્ય થયું, ચોંકી ગઈ. એ છોકરાના નામ સાથે પોતાનું નામ લખાયેલું જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગઈ. એની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને આગળ એ કંઈ બોલે એ પહેલાં જ છોકરો એની સામે આવીને ઊભો રહી ગયો. અને સામે આવીને એ કંઈ બોલ્યો નહીં, જે મૂંગા માણસની સાંકેતિક ભાષા હોય ને એમાં એ બોલ્યો, સાંકેતિક ભાષામાં, કે મેં લગ્ન માટે તને આપેલું વચન આજે પણ યાદ છે, મને માફ કરજે, એક વર્ષ જેટલો લાંબો સમય લેવા બદલ માફી ચાહું છું, કારણ કે આ દરમિયાન હું સાંકેતિક ભાષા શીખો. અને પછી એને આગળ કીધું કે હવે હું તારો પતિ નહીં, પતિની સાથે તારો અવાજ પણ બનીશ. તો મિત્રો, આ દુનિયામાં આપણે જેને ચાહીએ છીએ, જેને પ્રેમ કરીએ, એની પર વિશ્વાસ કરજો. કેટલીક વખત તમારા પ્રિયજન તરફથી કોઈ ઉત્તર ન મળે ત્યારે તમે જે વિચારો છો તેના કરતાં વાસ્તવિકતા જુદી પણ હોઈ શકે ને. આજના જમાનામાં આ નથી થતું ને. આજના જમાનામાં આ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ને હું તો કહું છું ને ભાઈ કે આજના જમાનામાં પ્રેમ કોઈ કરતું જ નથી. આજનો પ્રેમ જ જુદો છે. મારી પાસે એવા કિસ્સાઓ આવે છે કે જે લોકો પ્રેમ પ્રેમની વાત કરે છે, લગ્ન કરે છે, અને પછી જે ઝઘડા થાય છે, જે મોટી મોટી લડાઈઓ થાય છે, કોર્ટ, વકીલ, અરે આ બધું ક્યાં જઈને અટકશે? તો જેને પણ પ્રેમ કરો એની પર એટલો ટ્રસ્ટ રાખો કે એ એવી કોઈ સમસ્યામાં હશે જ્યાં કદાચ તમને કોઈ રિપ્લાય ન આપી શક્યા હોય. તો આજના જમાનામાં મિસ કોલનો જવાબ આપવો જરૂરી નથી, મેસેજનો જવાબ તરત આવવો એ બી જરૂરી નથી. તો આ બધી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખશો અને ખરેખર તમે જે પાત્રને પ્રેમ કરો છો એના માટે તમારી જે અંતરની જે ભાવનાઓ છે એને સમજશો, વિચારશો, તો તમને ચોક્કસ જીવનમાં સારા પ્રેમની પ્રાપ્તિ થાય. આપણા ગુજરાતના એક શાયર છે પરવીન સાકિર, એને બહુ સરસ લખ્યું છે. લડકીઓ કે દુઃખ અજબ હૈ, સુખ ઉસસે ભી અજીબ હૈ, હસ રહી હૈ
ઓર કાજલ ભીગતા હે સાથ સાથ, કેટલું સુંદર લખાણ છે કે આજની છોકરીઓનું દુઃખ અજબ છે, સુખ એનાથી અજબ છે, હસે છે પણ એની આંખનું કાજલ પણ પલળે છે. તો મિત્રો, આવા માહિતી સભર અને કંઈક શીખ આપનારા સાહિત્યને આપણે આપણા જીવનમાં જોડીએ અને આજનું જે જીવન છે એમાંથી બહાર નીકળીએ, કંઈક આપણે સમજીએ અને આપણા જીવનમાં ખરેખર પ્રેમની પ્રાપ્તિ માટે સાચો પ્રેમ કરીએ, સાચો પ્રેમ આપીએ, લઈએ, તો કેટલું બધું જીવન સરળ થઈ જાય. તો મિત્રો, ચોક્કસ કહું છું કે બાળકોના સંસ્કાર બદલવાનો સમય આવી ગયો જ, અને નહીં બદલશો તો આગળના ભવિષ્યમાં તમે માથે હાથ દઈને રડશો અને આંખમાંથી લોહીના આંસુ ટપકશે. બહુ સીધી સાદી ભાષામાં આપણે આ સમજી જઈશું ને તો ચોક્કસ આપણે ફાયદો થશે, કારણ કે આજનો જે પ્રેમ છે, રખડવું, ફરવું, નાચવું, કૂદવું, મોજશોખ કરવી અને આજના જમાનામાં જેની બોલબાલા છે સેક્સનો ઉપયોગ કરવો, ત્યાં આપણે અટવાઈ જઈએ છીએ. મેં બહુ એવા કિસ્સા જોયા છે, મારી પાસે બહુ લોકો એવા આવે છે કે ભાઈ આવું થયું, પ્રેમ કર્યો ને મારો ઉપયોગ કરીને મને છોડી દીધી ને છોડી દીધો ને આ થયું ને તે થયું, લગ્ન પછી છૂટાછેડામાં લાખો રૂપિયાની માંગણી ને આપણે પેલું દહેજ નહીં લેવાનો ઝંડો ઊંચો લઈને ચાલીએ છીએ. આ બધું બંધ કરવાનું છે ને ખરેખર જીવનમાં સાચા પ્રેમને સ્થાન આપતા શીખી જશો ને તો જીવનમાંથી દુઃખ ચાલ્યું જશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.